અમીરગર હાઈવે પર 12 કલાકમાં 5 અકસ્માત, 7 ઘાયલ. રાત્રિ દરમિયાન બાલારામ બીચ પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે પર વાહનોની કતાર લાગી. આબુ પાલનપુર હાઈવે પર અકસ્માતમાં વણથંભી વણઝાર યથાવત જોવા મળે છે. રાત્રિના સમયે આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે બાલારામ બ્રિજ પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા નેશનલ હાઈવે પર અંદાજે 700થી વધુ વાહનો ફસાયા હતા. LNT વિભાગ કંટ્રોલમાં નેશનલ હાઈવે પર મોટાભાગના અકસ્માતની ઘટનાઓ CCTV માધ્યમથી LNT વિભાગના કર્મચારીઓ યોગેશ મજેઠિયાને જાણવા મળે છે. રાત્રિ દરમિયાન ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો હોવાથી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. LNT વિભાગના કર્મચારીઓને CCTV કેમેરામાં વાહનોની લાંબી કતારો જોતા LNT વિભાગના કર્મચારીઓ સ્થવરે ઘટનાસ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું. જ્યારે આજે સવારે અમીરગઢના ગંગાસાગર પાસે બટાટા ભરેલું ટ્રેક્ટર પલટી મારતા અકસ્માત થયો હતો, ત્યાં બીજી બાજુ બાલારામ બ્રિજ પર સવારના સમયે ટ્રક પલટી મારતા ફરી ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. અશોક રણાવાસિયા, JDSTV અમીરગઢ.